નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાવિકા. મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન પર હવે પહોંચ્યા છે રાજીવ સાતવ. રાજીવ સાતવ કોંગ્રેસના પ્રભારી છે અને હાર્દિક પટેલને મળવા માટે તેના નિવાસ સ્થાને પહોંચ્યા છે. પરેશ ધાનાણી અને અમિત ચાવડા પણ હાર્દિકને મળવા માટે પહોંચ્યા છે. હાર્દિક પટેલના ઉપવાસનો આજે 12મો દિવસ છે ત્યારે ધારાસભ્ય લલિત વસોયા પણ ત્યાં હાજર જોવા મળી રહ્યા છે. તો હાર્દિક પટેલને મળવા અનેક રાજકીય નેતાઓ આવી રહ્યા છે ત્યારે રાજીવ સાતવ પણ આજરોજ હાર્દિકને મળવા તેના નિવાસસ્થાને પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે આંદોલન પહેલાથી જ ક્યાંક કોંગ્રેસ પ્રેરિત હોવાનું ભાજપ સરકાર ગણાવી રહી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો તો તેને મળી રહ્યા છે. સાથે સાથે કોંગ્રેસના પ્રભારી, કોંગ્રેસના પ્રમુખ પણ મળી રહ્યા છે ત્યારે રાજીવ સાતવ પણ હાર્દિકને મળવા માટે પહોંચ્યા છે. તેમની સાથે વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડા પણ ત્યાં પહોંચ્યા છે હાર્દિક પટેલને મળવા માટે. ઉલ્લેખનીય છે કે 25 ઓગસ્ટના 3 વાગ્યાથી હાર્દિક પટેલ આમરણ ઉપવાસ પર છે ત્યારે હાર્દિક પટેલને મળવા માટે અનેક રાજકીય નેતાઓ પહોંચી રહ્યા છે ત્યારે થોડે જ ક્ષણોમાં રાજીવ સાતવ છે તે પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે. ઉલ્લેખનીય છે કે ક્યાંક ભાજપ સરકારની સામે બાયો ચડાવનાર હાર્દિક પટેલ છે. તેના અમૃત ઉપવાસનો આજે 12મો દિવસ છે ત્યારે હાર્દિક પટેલને મળવા માટે અનેક રાજકીય નેતાઓ આવી રહ્યા છે. કોંગ્રેસના રાજકીય નેતાઓ તો આવી રહ્યા છે પરંતુ સાથે સાથે ભાજપના નેતાઓ પણ હાર્દિક પટેલને મળવા માટે આવ્યા હતા. મહત્વપૂર્ણ બાબત છે કે હાર્દિક પટેલની તબિયત છે એ લથડી રહી છે, છતાં પણ પોતાના અમૃત ઉપવાસને લઈને તે મક્કમ છે. જ્યાં સુધી તેની માંગ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી હાર્દિક પટેલ છે તે પોતાના અન્ન ન ગ્રહણ કરવાના મક્કમ પર નિશ્ચિત છે, નિર્ધારિત કરી લીધું છે તેણે. તો હાર્દિક પટેલના ઉપવાસનો 12મો દિવસ છે. પોતાના નિવાસ સ્થાને તે ઉપવાસ પર ઉતર્યો છે. 25 ઓગસ્ટના રોજથી ખેડૂતોના દીવા માફીનીને અનામત આંદોલનની માંગ સાથે તે ઉપવાસ પર છે ત્યારે રાજીવ સાતવ છે હાર્દિક પટેલને મળવા માટે પહોંચ્યા હતા.